आदमी ना पर्यावरण प्रेम ने जनुनु नो साथ मड़े तो केवु भगीरथ कार्य थाय अदृश्यो तेनु नमूनो छे। एक व्यक्ति नी अथाक मेहनत अने वृक्षो प्रतिना प्रेमे पत्थरो पर हरियाली लहरावी दीधी छे। हां, अपने बात करी रहा छे जामनगर ना एक अनोखा पर्यावरण प्रेमी नी के जणे रात दिवस मेहनत थी अने लोक सहयोग थी 16,000 वृक्षो नो उछेर अने जतन करीने एक आखू प्राकृतिक प्रवासन स्थळ विकसाव्यु छे। टीवी स्क्रीन पर ना दृश्य जामनगर तालुका नी खिमलियानी सीमा ठेबार नजीक बे भाई ना डुंगर नाम नी ओळखाती जग्या ना छे। आ जग्या छेला કેટલાક સમય થી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની છે અને તેનો સંપૂર્ણ શ્રેય વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરાની મહેનત અને જહેમત ને જાય છે। વિઠ્ઠલભાઈ મુંગરા છેલ્લા 18 વર્ષથી આ ડુંગરાળ અને પથરાળ જગ્યા પર હરિયાળી લીલી છમ ચાદર પાથરવાની જહેમત કરી રહ્યા છે અને જહેમત હવે રંગ લાવી રહી છે। ધરતી સાથે જોડાયેલા વિઠ્ઠલભાઈને પર્યાવરણ પ્રત્યેના લગાવની શું છે વાત, આવો સાંભળીએ તેમના જ મુખેથી। હું 2004 માં અહીંયા આવેલો ત્યારે મારી તબિયત બહુ ખરાબ હતી, હું આર્થિક માનસિક બે રીતે ભાંગેલો માણસ હતો। પછી ત્યારે મેં અહીંયા આવીને વૃક્ષ વાવવાનું ચાલુ કર્યું, ત્યારે પાણી હતું નહીં, પછી કોઈ બોર કરાયો નહીં, ઠેબાવાળા બધાએ સાથ સહકાર આપ્યો ને પછી મહિંડો વાવવા એમાં આસ્તે આસ્તે સંસ્થાઓ જોડાવા લાગી। આ ફોરેસ્ટવાળા છે, પછી કોઈ સ્વામી વિવેકાનંદ છે, પછી આ સાયકલિંગ ગ્રુપવાળાએ બધાએ ખૂબ સહયોગ આપ્યો ને ત્યારથી હું રોજે રોજ વહેલો આવું છું। પહેલાં હું વૃક્ષનું જતન કરું છું, પહેલાં એને પગે લાગું છું, પછી મારી દિવસની શરૂઆત થાય છે। બીજું, હું આમાં ના આવ્યો ને ત્યારે મને આખો દિવસ એવું થાય છે કે મને કાંઈક મજા જ ના આવે એવું એમ, એટલે વૃક્ષની મને બહુ કૃપા થઈ છે, વૃક્ષ વાવવાથી મને બહુ મળ્યું છે અત્યારે। વર્ષ 2004 માં વિઠ્ઠલભાઈએ બીમારીને કારણે મોતને ખૂબ જ નજીકથી જોયું હતું, તેમને અલ્સરની બીમારી હતી। બીમારીના સમયમાં તેઓ પર્યાવરણની ખુલ્લી હવામાં વધુ સમય પસાર કરવા માટે ઠીબા નજીક આવેલા બે ભાઈના ડુંગરના નામથી જાણીતી જગ્યાએ આવ્યા હતા અને અહીંથી તેમને પર્યાવરણ પ્રત્યે પ્રેમનું બંધન બંધાઈ ગયું। પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુક્ત થયા હતા અને સ્વસ્થ થતા પોતાનું જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરૂ કર્યું અને તેમણે બે ભાઈના ડુંગરની જગ્યાને હજારો વૃક્ષોનું જતન કરીને એક રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું। હાલ આ જગ્યાએ અનેક લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણવા આવી રહ્યા છે। ડુંગરની જગ્યાએ વિઠ્ઠલભાઈ દ્વારા એટલી બધી વિકસાવવામાં આવી છે કે જામનગર સહિત આસપાસના લોકો આ જગ્યાની મુલાકાત લેવા માટે આવે છે, તેમજ રવિવાર અને તહેવારોના સમયમાં અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે આવે છે। આ જગ્યાનું નામ સાંભળેલું હતું પરંતુ અમે અહીં કોઈ દિવસ આવ્યા ન હતા, આજે અમે અમારા પરિવાર સાથે આવ્યા છીએ। અહીંયા ખૂબ જ મજા આવે છે અને આ જગ્યા ખૂબ જ હરિયાળી છે અને અહીંયા ખૂબ જ મજા આવે છે। અમે અન્ય જગ્યાએ જઈશું તો બીજા લોકોને પણ કહેશું કે જગ્યા ખૂબ જ સારી છે અને અહીંયા ખૂબ જ મજા આવે છે, તો બીજા લોકોને પણ અહીંયા મોકલશું। સૌ પરિવાર સાથે અહીંયા આવ્યા છીએ અને આ જગ્યા બે ભાઈનો ડુંગર કહેવાય છે, ખોડિયારમાંનું મંદિર છે, અહીંયા બહુ મજા આવે છે, બહુ લીલોતરી નહીં છે આજુબાજુમાં અને અમે ગમે ને જશું તો કહેશું કે આ જગ્યા બહુ સુંદર છે, અહીંયા અહીં જવા જેવું છે અને મન મોહી લેવી પ્રાકૃતિક સૌંદર્ય છે, અહીંયા વાતાવરણ છે, અહીંયા બહુ મજા આવે છે। હાલ વિઠ્ઠલભાઈ મુંગરા રોજ સવારથી લઈને સાંજ સુધી ડુંગરની જગ્યામાં પસાર કરે છે અને 16,000 વૃક્ષોનું જતન કરે છે। વૃક્ષની આસપાસ નિંદણ કરવું, વૃક્ષોને ઉદય ન ખાય તે માટે ચૂનો લગાવવો, પાણી પાવું સહિત કામગીરી કરીને દિવસ પસાર કરે છે। વિઠ્ઠલભાઈનું કહેવું છે કે જે દિવસે તેઓ આ જગ્યાએ નથી આવતા એ દિવસે તેમને ચેન પડતું નથી। આમાં વાત આપણને એ સમજાવે છે કે મનુષ્યના તમામ રોગને દૂર કરવાની પર્યાવરણમાં કેવી ચમત્કારિક તાકાત હોય છે અને પ્રકૃતિ તરફનું બંધન ધરતી પર કેવું નંદનવન સર્જી શકે છે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।